બાળકો, તમે કૂતરા અને વાઘને જોયા છે? તેઓ એકસરખા છે? નહીં ને? એ જ રીતે પ્રાણીઓના આકાર અને કદમાં પણ વિવિધતા જોવા મળે છે. જેમ કે સિંહ, વાઘ અને હાથી એ મોટા કદના પ્રાણીઓ છે. તો આવા બીજા કયા કયા મોટા કદના પ્રાણીઓ છે? બકરી, હરણ અને કૂતરો એ નાના કદના પ્રાણીઓ છે. જ્યારે કીડી, મચ્છર અને કરડીઓ એ ખૂબ જ નાના કદના પ્રાણીઓ છે. આવા બીજા કયા કયા પ્રાણીઓ છે તેની યાદી કરો. જેમ પ્રાણીઓના રહેઠાણ તથા આકાર અને કદમાં વિવિધતા જોવા મળે છે, તેવી જ રીતે પ્રાણીઓના ખોરાકમાં પણ વિવિધતા જોવા મળે છે. વાઘ, સિંહ વગેરે જંગલમાં રહેતા પ્રાણીઓ છે, એટલે કે તેઓ જંગલી પ્રાણીઓ છે. આ પ્રાણીઓ પોતાનાથી નાના પ્રાણીઓ હોય એનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવે છે. જેમ કે વાઘ અને સિંહ હરણ, બકરી જેવા પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવે છે. આવા બીજા કયા કયા પ્રાણીઓ છે? તમે જોયું છે કે તમારા બા ગાય અને ભેંસને ખોરાકમાં શું નાખે છે? ઘાસ, બરાબર ને? ગાય, ભેંસ, હાથી, હરણ વગેરે પ્રાણીઓ પોતાના ખોરાકમાં ઘાસ, પાંદડા અને શાકભાજીનો ઉપયોગ કરે છે, એટલે કે તેઓ શાકાહારી પ્રાણીઓ છે. સમડી, બાજ, ગીધ વગેરે જેવા શિકારી પક્ષીઓ, સાપ, દેડકા જેવા નાના પ્રાણીઓનો શિકાર કરીને ખોરાક મેળવે છે. જ્યારે ગરોળી, દેડકો વગેરે પોતાનાથી નાના હોય એવા ખૂબ જ નાના પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવે છે. આવી જ રીતે પાણી પીવાની બાબતમાં પણ વિવિધતા જોવા મળે છે. ગાય, ભેંસ, બળદ, ગધેડો, વાંદરો વગેરેને તમે પાણી પીતા જોયા છે? તેઓ શાનાથી પાણી પીવે છે? હોઠથી, બરાબર ને? આ બધા પ્રાણીઓ હોઠથી પાણી પીવે છે. જ્યારે કૂતરો, બિલાડી, વાઘ, સિંહ વગેરે જીભથી પાણી પીવે છે, તમને ચિત્રમાં દેખાય છે ને? બાળકો, તમને બાજુનું કોષ્ટક દેખાય છે? તેમાં કેટલાક પ્રાણીઓના નામ છુપાયેલા છે. એ પ્રાણીઓના નામ શોધો અને તેના પર ગોળ કરો. કોણ પહેલું ગોળ કરે છે? તો ચાલો બાળકો, આવજો, ફરી મળીશું.